ફિલિપી નગરમાં પાઉલ ને સિલાસ. જે સાઉલ સમગ્ર રોમ રાજ્યમાં મુસાફરી કરને લાગો તિયા, તો પોતાના રોમન નામ પાઉલનો ઉપયોગ કરને લાગો. એક દિહિ પાઉલ ને ત્યાણે મિત્ર સિલાસ ઈસુને સુવાર્તા પ્રચાર કરને હારું ફિલિપી નગરમાં ગયા. તિયા શહેરની બહાર એક નદીને પહાય એક સ્થાન પર પહોંચ્યા, જ્યાં લોકો પ્રાર્થના કરને હારું ભેગે હોવને. ત્યાં તીણાએ લુદિયા નામની દોહની મિલી, જે એક વેપારી હોતની, તે દેવણે પ્રેમ કરતીની ને તિયાણે આરાધના કરતીની. દેવે લુદિયાને મન ખોલી દેદો, કહેકા તે ઈસુને સુવાર્તા પર વિશ્વાસ કરતીની ને તીએ ને તિયણે કુટુંબે બાપ્તિસ્મા નેદો. તીએ પાઉલ ને સિલાસણે પોતાને ખરવણ આમંત્રણ આપચો, એટલે તે તીણ ને તિયણા કુટુંબ હારી રહ્યા. પાઉલ ને સિલાસ મોટે ભાગે લોકોએ પ્રાર્થનાની જગા પર મિલ્યા કરતાના. રોજ દીહી જીય તે ત્યાં જાતના દુષ્ટાત્માથી પીડિત એક દીકરી તીણે પાછળ ફીરા કરતીની. દુષ્ટાત્મા દ્વારા તે લોકોએ તીણે ભવિષ્ય દેખાડા કરતીની, એટલે તે એક ભવિષ્ય વેતાણા સ્વરૂપમાં પોતાને માલિકો ભાગુ બજ ધન કમાતની. જ્યાં તે જાતના ત્યાં દાસી બૂમો પાડતીની, કા એ માણહા મોટા દેવણા સેવકો હા, તે તું મહાય ઉદ્ધાર પામવાનો રસ્તો દેખાડતા હા. એવી રીતે તે કૈરા કરતીની, એટલે પાઉલ ખીજવાઈ ગયો. છેને એક દિહી દાસીએ બૂમો પાડવાની શરૂઆત કરી, ત્યાં પાઉલે તેણે અંદર રહીને દુષ્ટાત્માને કયકા, ઈસુને નામમાં તીમાંથી બહાર નીકળી આવ. તિયા જ સમયે દુષ્ટાત્માએ તીણે છોડી દીધી. તે દીકરીને માલિકો બજ ગુસ્સે હોવા, તે સમજી ગયા કા દુષ્ટાત્મા વગર દીકરી લોકોએ ભવિષ્ય દેખાડી નહીં અખે. તિયાણે અર્થ ઓ હાકા, લોકોએ ભવિષ્ય દેખાડી નહીં અખે, એટલે લોકો તિયાણા માલિકો પૈસા નહીં આપાત. એટલે દાસીણે માલિકો પાઉલ ને સિલાસણે રોમન અધિકારી પાસે નહીં ગયા, તીણાય ઠોકચા ને બંદીખાનામાં પૂર્યા. તીણાય પાઉલ ને સિલાસણે બંદીખાનામાં બજ ગુપ્ત સ્થાનમાં નાખશા ને ત્યાં સુધી કા તીણાય પાગ બાંધીને નાખી દીધા. તો બી અર્ધી રાતે તે દેવણ સ્તુતિના ગીતો ગાતના. અચાનક ત્યાં એક ભયંકર ભૂકંપ આવો, જલણે બધા દરવાજા ખુલી ગયા ને બધા બંદીવાનોએ હાકાલ તૂટી ગઈ. દ્વાર પર જાગી ગયો ને જી આ તિયે જ જકા જલણે બારે ખુલ્લે હા, ત્યાં તો બજ ખબરાઈ ગયો. તે વિચારો કા બધા કેદી બચીને નહાય છૂટા હા, એટલે તે પોતાને મારી નાખવાની યોજના બનાવી. તો જાણતો ન કા કેદી નહાય છૂટી, ત્યાં રોમન અધિકારી ત્યાણે મારી નાખી. હણ પાઉલે ત્યાણે હેજ્યો ને બૂમ પાડી ઉપો રાખ, પોતાને ઘાયલ નખે કરતો, આમે બધા અહીંયા હામ. દ્વારપાળ કાપતો પાઉલ ને સિલસણે પાસે આવો ને પૂછો કા ઉદ્ધાર પામણે હારું મારે કાજા કરવાનો. પાઉલે જવાબ આપજો કા જો તું પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખે ત્યાં તું ને તોરે ખરણે ઉદ્ધાર પામી. ત્યાં દ્વારપાળ પાઉલ ને સિલાસણે પોતાને ખર નહીં ગયો ને તીણાય ખા થોયા. પાઉલે દ્વારપાળના ઘરના બધા લોકો ઈસુને સુવાર્તા ઉનાવી. દ્વારપાળે ને ત્યાંના પૂરા પરિવારે ઈસુ પર વિશ્વાસ કરદો ને બાપ્તિસ્મા ને દો. ત્યાં દ્વારપાળે પાઉલ ને સિલાસણે ખાવાના આપચો ને હારી મિલીને આનંદ કરદો. બીજે દિહે નગરના અધિકારીઓએ પાઉલ ને સિલાસણે છોડી દેદો ને તીણાય આજ્ઞા પીકા તુમે ફિલિપણે છોડી દયા. પાઉલ ને સિલાસે લુધિયા ને કતરાક બીજા મિત્રોએ મુલાકાત ને દી ઉઠી તીણાએ શહેર છોડી દેદો. ઈસુને સુવાર્તા ફેલાતી ગઈ ને ખ્રિસ્તી સમુદાય વધતો ગયો. પાઉલ ને બીજા ખ્રિસ્તી આગેવાનોએ ઈસુ વિશે સુવાર્તા પ્રચાર કરને ને શિક્ષણ આપણે ઘણા શહેરમાં મુસાફરીઓ કદી. તીણાએ મંડળીના વિશ્વાસની ઉત્તેજના આપણે ને સુવાર્તા પ્રચાર કરને ઘણા પત્રો નકશા. તિયામાંથી કતરાક પત્રો બાઇબલને પુસ્તકો બની ગયા.